गुड मॉर्निंग फ्रेंड्स, आपणे विषय कलसोरमां अगाउना वीडियो में सरस मजानी कदरूपू बटकडू नी वार्ता अधूरी जोई गया हता। तो आपणे ए थोड़ी वार्ता याद करी लईए के एक बटकीए एना पांच बच्चाओं ने जन्म आप्यो हतो, पण एक बच्चू केवुं हतुं, राखोडी अने थोड़ुं मोटुं हतुं અને એ દેખાવે કેવું હતું, કદરૂપું હતું અને બધા એની મસ્કરી કરતા હતા, કોઈની પર ગંદુ પાણી ઉડાવતા હતા, એના ભાઈઓ પણ એની સાથે રમવાની ના પાડતા હતા। એટલે નિરાશ થઈને કદરૂપું બટકડું ત્યાંથી ઘર છોડીને ચાલ્યું ગયું હતું અને એક સુંદર સરોવરના કિનારે આવી ગયું હતું જ્યાં હંસનો પરિવાર રહેતો હતો। તો શું એ હંસનો પરિવાર એમને પોતાની સાથે રાખશે, એને મિત્ર બનાવશે? તો આપણે એ વાર્તા જોઈએ તો આપણે ખબર પડશે કે શું થાય છે આ કદરૂપા બટકડા સાથે। ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બટકડું છું, એક કદરૂપું બટકડું। અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું। હવે આ બટક હંસોની સાથે રહેવા લાગ્યું। થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું, ત્યાં એક હંસકન્યા આવી। હંસકન્યા એટલે હંસ જાતિની કન્યા, છોકરી આવી। તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? હવે બટકડાને તો આશ્ચર્ય થાય છે કે બધા તો મને શું કહીને ચીડવતા હતા, કદરૂપું બટકડું, અને બધા એને ધૂતકારતા જ હતા, મજાક કરતા હતા, અને આ હંસકન્યા તો એમ કહે છે કે તું તો ખૂબ જ સુંદર છે, અને પાછો એને મિત્ર પણ બનાવવા માગે છે, જ્યારે બીજા એને મિત્ર બનાવવા માગતા હતા નહીં, એટલે એને નવાઈ લાગે છે કે આ મારી મજાક કરી રહી છે। બટકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે। તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું। કોણે માથું નીચું કરી લીધું? બટકડાએ, કારણ કે બધાની મજાક કરતા હતા એટલે એને ગમતું નહીં હતું, એટલે એને પોતાનું શરમ આવી અને માથું નીચે કરી લીધું। હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, સરોવરનું પાણી છે એમાં પોતાનું પ્રતિબિંબ, પ્રતિબિંબ એટલે કે પોતાનો પડછાયો તું ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ, હંસકન્યા અને આ બટકડું બે સરખા જ છે, એમ કહે છે। તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું, પોતાનો જે પડછાયો હતો એ પાછો જોયો। તે ખરેખર ખૂબ સુંદર હતું। કોણ ખૂબ સુંદર હતું? જેને બધા કદરૂપું બટક કહેતા હતા એ ખૂબ જ સુંદર દેખાતું હતું, પણ તે બટક જેવું લાગતું ન હતું, બરાબર? બધા એને બટકડું માનતા હતા, બટકડા ખબર છે ને, એની માતાએ પાંચ ઈંડા સેવ્યા હતા, તેમાં એક આ મોટું ઈંડું હતું અને રાખોડી રંગનું હતું, જે કોનું હશે, હંસનું હશે, એટલે એ બતકે એને પોતાનું બચ્ચું માની લીધું, એટલે બધા એને બટકડું જેવું દેખાતું જ નહીં હતું, એટલે એને બધા એને કદરૂપું બટક કહેતા હતા, પરંતુ એ ખરેખર તો શું હતું, એક હંસ હતો। તે બટક જેવું લાગતું ન હતું, તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ। હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બટક કેમ કહેતા હતા, શા માટે બધા એને કહેતા કદરૂપું બટક કહેતા હતા, કારણ કે એ બતક જ ન હતો, એ તો શું હતો, એક સુંદર યુવાન રાજહંસ હતો। તેણે હંસકન્યાનો આભાર માન્યો, એને પોતાના મિત્ર બનાવવા માંગતી હતી અને પોતાનો પડછાયો પ્રતિબિંબ પાણીમાં જોવા કહ્યું, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ તો એક યુવાન રાજહંસ છે, એટલે એણે હંસકન્યાનો આભાર માન્યો। તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો, હવે એને પોતાનો પરિવાર મળી ગયો અને હવે એ આકાશમાં ઊંચે ને ઊંચે
ઉડી ગયો. ખ્યાલ આવે છે ને વાર્તામાં કે એક બતક હતું, બચ્ચું હતું, તેને એમ જ લાગતું હતું કે બતક છે બતક છે, પણ બધા એને બતક માનતા જ નહીં હતા. એટલે એને વારંવાર બધા કહેતા હતા કે હે તું બતકડું છે, તું તો કેવો ગદરૂપો છે. અને પછીથી એને ખબર પડે છે કે એ બતક હતો જ નહીં, એ તો શું હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે આપણે આગળ વધીએ વાતચીત તરફ. પહેલો સવાલ, જો આ કદરૂપુ બટકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? એનો જવાબ હું તમને કહું છું કે જો કદરૂપુ બટક મારી પાસે આવ્યું હોત તો મેં તેનું પ્રેમથી સ્વાગત કર્યું હોત, તેની દેખરેખ રાખી હોત. અને બીજા બધાએ તો શું કર્યું હતું, કદરૂપા બટકની મજાક કરી હતી, કોઈ ગંદુ પાણી નાખતું હતું, એવું હું ના કરત, એને સારી રીતે મારી પાસે રાખત. જો તમે કદરૂપા બટકના ભાડું હો તો તમે શું નહીં કરો? ભાંદુ, ભાંદુ એટલે મિત્ર, દોસ્ત. જો હું કદરૂપા બટકનો ભાડું હોઉં તો તેનો તિરસ્કાર ન કરું, તેની મજાક ન કરું. તેના પછીનો ત્રીજો સવાલ છે, તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો. તો મારો જવાબ હું કહું છું, મને આ વાર્તામાં હંસકન્યાએ કદરૂપા બટકડાને પારખી તેની સાથે મિત્રતા કેળવી તે ગમ્યું, અને શું ન ગમ્યું તો એમાં બટકોએ તેનો તિરસ્કાર કર્યો તે ન ગમ્યું. આ તો મેં મારી વાત કરી છે. તમને આખી વાર્તામાંથી શું ગમ્યું અને શું ન ગમ્યું એ તમે કોઈ પણ જવાબ લખી શકો છો. ચોથો સવાલ જોઈએ, જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચઢે તો તમે શું કરશો તે કહો. તો એનો જવાબ છે, જો કોઈ ભૂલું પડીને મારે ત્યાં આવી ચઢે તો હું તેને આવકારું અને થઈ શકે તેટલી તેને મદદ કરું અને તેને રસ્તો બતાવું. ત્યાર પછીના પ્રશ્નો 6-10 તમારે જાતે કરવાના છે. એમ આ વાતચીત છે એટલે તમને શું યોગ્ય લાગે છે એ તમારે તમારી રીતે લખવાનું છે. પછીનો પ્રશ્ન જોઈએ, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. જુઓ, વાક્ય આપ્યા છે એની બાજુમાં જ આપણને કોષ્ટક પણ આપ્યો છે. એમાં લખ્યું છે કોણ અને બાજુમાં લખ્યું છે કોને. કોણ એટલે કે કોણ બોલે છે અને કોને એટલે કે કોને કહે છે એ આપણે એમાં લખવાનું છે. તો પહેલું જોઈએ, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો વાર્તાને આધારે આપણે વાક્ય યાદ કરીએ તો આ વાક્ય કોણ બોલે છે, યાદ કરો, આ વાક્ય માટા બટક બોલે છે અને કોને કહે છે, બચ્ચાને કહે છે. બીજું છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. ચોપડીમાં આ જે વાક્ય આપ્યું છે બીજા નંબરનું, વરસાદ બંધ થાય, આ વાક્યમાં ભૂલ છે. આપણી વાર્તામાં વરસાદ બંધ થાય એમ નથી આપ્યું. આપણી વાર્તામાં આપ્યું છે, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. બરાબર ને? વરસાદની વાત નથી એટલે આ વાક્યમાં ભૂલ છે. તો આપણે લઈએ વાક્ય, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. તો આ વાક્ય કોણ બોલે છે, આ વાક્ય ડોશીમાં બોલે છે અને કોને કહે છે, કદરૂપા બટકડાને.
ત્રીજું જોઈએ, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. આ વાક્ય કોણ બોલે છે? કદરૂપું બટકડું. અને કોને કહે છે? તો આ વાક્ય કોને કહે છે? હંસ કન્યાને. એ પ્રમાણે તમારે ચોથું, પાંચમું અને છઠ્ઠું જાતે કરવાનું છે.